મારાઠી માહિતી મુજબ સુરતના ઠગ અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે ઉધના પોલીસે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને લોકોને ઠગનારને પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં ઉધના 3 રસ્તા પાસે આવેલી વશી કોલોનીમાં પત્રાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને 79 જણા પાસેથી 12.60 લાખની રકમ પડાવી લીધી હતી. વધુમાં જણાવવા મુજબ ખાસ કરીને ઓડિશા વાસીઓને ફસાવતો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં 5 ઓગસ્ટના રાત્રે 22:45 વાગે એક ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન, જે ગંજામ જિલ્લા ઓડિશાના વતની છે અને હાલ સુરત કોસાડા આવાસ ખાતે રહે છે. એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ, જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે, તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે. બનાવ જે છે એ જાન્યુઆરી 13 થી જાન્યુઆરી 2015ની વચ્ચે બનેલો છે, જેથી IPC 420 અને 120B હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી 13માં, અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ. આ રીતે 2 વર્ષની અંદર એમણે કુલ 12,60,000 રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના 12,60,000 રૂપિયા મેળવેલા હતા. ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા. કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી, કોઈ ફોર્મ ભરાવેલા નહોતા, જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી. એટલે બાદમાં 2021માં આ બાબતની અરજી આપવામાં આવી. અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે 6 માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં, અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ 6 ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે. ઉધનાની હદમાં તે આ આરોપીએ ઓફિસ ખોલી હતી જે તે સમયે, અને ત્યાં આગળ એ મેં જણાવ્યું એ પ્રમાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 60,000 રૂપિયા ભરવાથી આપને મકાન મળી જશે એવી લાલચ આપી હતી ફરિયાદીને, અને ત્યારબાદ ફરિયાદી મારફતે જ તે કે તમારા કોઈ રિલેટિવને જો ઘરની જરૂર હોય તો તમે એમને પણ અમારી પાસે લાવશો તો અમે એમને પણ ઘર અપાવીશું, એ રીતે આખી જાળ બિછાવી અને કાવતરું રચી ગુનાહિત અને આ કૃત્યને અંજામ આપેલો છે. આમાં કુલ 78 લોકો છે, 78 લોકો પાસેથી આ 12,60,000 રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે. હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધીમાં અન્ય કોઈ આની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી, પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપી છે એની ઉંમર પણ ઘણી વધારે છે, એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી. ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે, અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે. સુરતમાં હાલ એ કોઈ કામકાજ કરતો. જે ઓરિસ્સાના વતની છે, ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે, એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી. એટલે જે ઓરિસ્સાના વતની છે અને સુરતમાં કામકાજ માટે આવેલા છે, મજૂરી કામ માટે આવેલા છે, એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા એણે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.